ના ના હવે ભાઈ ખોટું ફીક આપે એમ બોલ દેજે એક વાર આવો પણ સાફ છે હાય બોલ દે તાર નામ કહી દેજે ઇન્ટ્રોડક્શન આપી દેજે ખત્રી किसी का जो મહત્તમ કાર્ય કેટલું હોય એ બી શોધતા શીખ્યા હતા. પછી કપલ, ઓ કપલ તેરા નચ્યો આવ્યો નહીં, આને કોક તકલીફ લાગે વાત કરીએ પાના ઉપર ચૌકુડી સાડી શોરૂમ વોટ્સએપ ગ્રુપ જવાબ જ નહીં આવ્યો. હું મગજ કી નથી જવાબ ઇ ઝીરો ઓફ ઓસીએલ માઇનસ ઇન્ટુ સીએલ ટુ આ 1.36 વોલ્ટ. અહીંયા ઈ ઝીરો ઓફ સીએલ માઇનસ ઇન્ટુ સીએલ ટુ એ વધવાનું, ઈ ઝીરો ઓફ ઓસીએલ માઇનસ ઇન્ટુ સીએલ માઇનસ એ 2.19 વોલ્ટ આટલું એને. ચલો વધી કાઢીએ, કોઈ વાંધો એ નહીં. પહેલાં આપણે ઇલેક્ટ્રોનનો કેટલો ફેરફાર થયો એ ચેક કરવો પડશે. પહેલાં આપણે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો છે એ ચેક કરવો પડશે, બરાબર. હવે અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +1. જેમને ઓક્સિડેશન આંક શોધતા ના આવડતું અહીંયા દેખજો એક નજર મેરી તરફ, બરાબર. આપણે આપણે કપલ કો છોડ કે ચલો ઓસીએલ બાય વેલ્સ જો મે જોડી બાકી એમાંથી શું બને? સીએલ ટુ. ખુશ થઈ ગયો બીકો જો ઓસીએલ માઇનસ એમાંથી શું બને? સીએલ ટુ, બરાબર. ઓક્સિજનનું -2 હોય, શું હોય? -2. ઓક્સિજનનું શું હોય? -2. આસી લેવા રૂમાલ ધ્યાન તાડે આવો. ચાલો ઓક્સિજનનું શું -2. ક્લોરીનનું આપણે શોધવાનું હોય એટલે ક્લોરીન અને ઉપર જે હોય ને બરાબરની ઓલી બાજ જાય એવા નિયમ હોય. ગંદા -1 હોય, બરાબર. તો સીએલ -2 -1 -2 આ બાજ જાય તો +2. So the Cl is equal to +2 and -1. It is so absurd. +1.
તો અહીંયા જે ક્લોરીન છે એનો ઓક્સિડેશન આંક શું હોય બેટા +1 તો આમાં ક્લોરીન નું હે +1 ને આ બાજુ એ ક્લોરીન નો 0 સર કેવી રીતે ખબર પડી આ બધું 0 હે 0 જ હે કેમ કે 0 હે કેમ કે તટસ્થ ક્લોરીન હે કેમ કે 0 હે સમજ્યા કે નહીં ચલો તો આ હે 0 શું હે 0 આવાજ કર ઉપાય નહીં થતું બટન ને પકડી ગયો આમ કરી -1 જો તમે ઓખ્યો ફાડ ફાડ કે દેખો અંદર હે કે નહીં આ +1 હે આનો એક વાર ગણી દીધો ને ઓસીએલ માઇનસ +1 હવે જો સીએલ માઇનસ શું હે -1 એન બરાબર શું હે બી હવે આપણે તો વધવાનું રિડક્શન પોટેન્શિયલ જે વધારે આવે એને શું કહેવાય એટલે આ વધારે આવે એને એન કહેવાય શું કહેવાય ચલો વાઇટ સાઇડ પહેર્યું એટલે આ તો જોડે નરેન્દ્ર મોદી થઈ ગયા ચલો એન ઇઝ ઇક્વલ ટુ n1 e1 પ્લસ n2 e2 હવે તમે આને આને કહી દો n1 કોઈ વાંધો નહીં આને શું કહી દો n2 ને n તો આને જ કહેવો પડશે કે જેન જોડે વધારે પૈસા છે જેન જોડે વધારે ઇલેક્ટ્રોન હે કે નહીં સ્માર્ટ સ્માર્ટ ગર્લ એન્ડ સ્માર્ટ બોય હું કેવું બોલ્યો થઈ ગયું ચાલ ધ્યાન રાખજો હવે એન બરાબર તો કેટલું એન એનું 2 એ કેટલું 2.19 બરાબર એ કેટલું હે અલા એ તો સ્કૂલમાં આદત પડી ગઈ એવું કરવાની એક તો એવું માર હા મને એને આ ફાટ્યું મૂકવાની યાદ કરાવો ને યાર ગાડીમાં બે દાડાથી કીધું યાદ નહીં કરાવતા શેફાઓ અરે એક દિવસ ને આ બીજો નહીં જીવું તો એક મત કરાય યાર સબસે કમ તું યાદ કરાવ જે યાર એક કે ઉપર વિશ્વાસ નહીં તું યાદ કરાઈ દેજે મને વિશ્વાસ તોડતી ના નગર ટાઇલ્સ તોડ દે બે ઓકે ઇન બડી પછી આ વાત દેવું પડશે કે હતા બે ગોળિયા બે પણ 19 આ બે છે ના એન એન અને બે પણ 19 છે ના અહીંયા મૂલ્ય એનું બરાબર ઇઝ ઇક્વલ ટુ n1 એટલે 1 અને આનું વેલ્યુ 1.75 વત્તા n2 1 અને e2 તો હોદવાનો ઋત્વિક સિવાય ગમે તે બોલો e2 કેટલો આવશે એ તો શું ઓમ કરી બોલશે અહીંયા બિચારા ગણવાનું તો આવડતું નહીં હા પાડી હોય તો હાથે જવાબ છે આવાનો એટલે તે એટલે 4 લાગી દીધું 54 નું ઇશારા કર્યા એને ઓક્સિડેશન ઇશારો કો સમજો ઇશારો કો અહીંયા ઇશારો રિડક્શનમાં 1 થી 0 અહીંયા +1 થી -1 રિડક્શન અને આ ઇશારો અને આપણું જે સૂત્ર હે ને એની ઇઝ ઇક્વલ ટુ એની પ્લસ એની બસ કંટ્રોલ સાગર કંટ્રોલ આ એક ક્લાસ છે એમાં વિદ્યાર્થીઓ છે એની ઇઝ ઇક્વલ ટુ એની પ્લસ એની જેન આ E2 આયુસ વેલ બડા રિડક્શન આયુસ વેલ આપણે જોઈએ ઓક્સિડેશન તો E2 થશે -3.02 જેમના જેમના જોડે આવો પ્રત્યુત્તર છે એમને એમનો જવાબ સાચો છે જેમના જોડે આવો જવાબ ના આવ્યો હોય એ લોકો આગ ઊંચા કરશે સરસ ખૂબ સરસ આ
આનંદિત છું, આખો ક્લાસને ખોટું પડ્યું છે એ બદલ સીએસપી એજ્યુકેશન આનંદની લાગણી અનુભવે છે. મજા આવી ગઈ. આખા ક્લાસને ખોટું એમ મતલબ કેટલો સારો એવો પ્રશ્ન બનાવવા માટે હું સક્ષમ છું તો મને લાગ્યું. ગુસ્સો તો ઘણો આવે પણ થઈ ગયું ને કરવાનું. મંદી એવી થઈ આવડશે. મગજ તો ફરી હોય કે આટલા પ્રશ્ન જવાબ નહીં આવડતું. ચલો આજ છેક નીચે અંતર દીધું તે રિમોટ લાઈને જ રહે. આગળ મારશે પાછું કહ્યું ઘણું તરાડા બરાડા બધું આવડે પાછું મજગાડ ઉપર દેખી લે ખાલી ખાલી મજા કરું. ત્યાંથી છોકરો વ્યવસ્થિત આવ્યો એમ ભાઈ બી આવ્યો હતો આમ મુંબઈ એક લગાડે દોઢ લાયો. તું કેવો આવ્યો દોઢ લાયો. ખાલી મસ્તી કરું. અને ભાઈ કલ્પેશ મસ્ત છોકરા બંને કલ્પેશ અને હર્ષ. ચલો કેવો હતા હવે એને ફેરાડીના નિયમ જોજો. ફેરાડેના નિયમમાં ધ્યાન આપજો બેટા. ફેરાડે શું કર્યું હતું તો ફેરાડે વિદ્યુત વિભાજન કોષની રચના કરી હતી. કોની? થોડું સમજવા જેવું હોય વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ શું હોય તો જેના અંદર વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. પહેલા કરતા ઊંધું હોય. પહેલા શું હતું? રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા બનતી હતી. આના અંદર થશે વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા. બરાબર. તો વિદ્યુત વિભાજન કોષ બેટા શું થશે? તો વિદ્યુત ઉર્જામાંથી શું બનશે? રાસાયણિક ઉર્જા. આમાં શું આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરાવવાની, એના બદલે આપણને કેમિકલ ઉત્પન્ન થયેલા જોવા મળશે. રસાયણો ઉત્પન્ન થશે. જે પહેલો વિદ્યુત વિભાજન કોષ બનાવ્યો હતો એ હતો પાણી માટે. કોના માટે બનાવ્યું? સૌથી પહેલું જે વિદ્યુત વિભાજન કર્યું ફેરાડે પાણીનું કર્યું હતું. કોનું કર્યું? હવે વિદ્યુત વિભાજનની વ્યાખ્યા શું એ સમજીશું આપણે. પહેલે તો વિદ્યુત વિભાજન દરમિયાન શું થશે એ થોડું શીખવાનું. માની લો કે તમારી જોડે કોઈ બી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ છે. શું? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. માની લો કે એ બી દ્રાવણ. કયું દ્રાવણ? એ બી. હવે આપણે આના આયનો છૂટા પાડીએ તો આના આયનો શું હશે? એ પ્લસ અને બી માઇનસ. એટલે શું આ એ પ્લસ ને બી માઇનસ હશે જ્યારે એ લોકો જન્મ્યા હશે ત્યારે? એવું નથી હોતું. એ લોકો પહેલા જ્યારે સ્વતંત્ર અવસ્થામાં રહ્યા હશે એ વખતે એ લોકો શું રહ્યા હશે? એ અને બી. જન્મથી એ બી નહીં હોતા. એવું એક હું જન્મ્યો એટલે સીધો પતિ હતો. ત્યારે તો હું બાળક હતો. શું હતો? નાનો ગીગો હતો. ખબર પડી. પછી આ તો ગીગો મોટો 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 ગગો થયો એને પછી બાપાએ લપેટીને મને પતિ બનાવડાવ્યો. એવું હોય કે તમે ભાભી આમ જન્મી એવી સીધી પત્ની બની ગઈ. એવું નહોતું. જન્મ્યા ને એટલે આવા હતા અમે લોકો. સમજણ પડી. પછી હું આવો બન્યો દેવું કરીને. એ આવી બની. બરાબર. પછી અમે જોડે નવું બનાવ્યું એ બી. નયન ભાઈ તમને ખબર હશે શું શું બન્યું. અહીંયા ફરતું હોય તમે જોયું હશે. નાનું બોલી. ચલો તો વાત એ
કે હવે તમારે તો અહીંયા જ ધ્યાન આપવાનું સીધું ઘર સંસાર ઉપર બરાબર. તો એ બી શું હોય? તો એ બી કેમાંથી બન્યું? એ પ્લસ અને બી માઇનસ. હવે આમ જો ધારો કે એ પ્લસ માંથી પાછું એ બની જાય, થવાનું હે નહીં, ખુશ થઈને કોઈ મતલબ નહીં. એ પ્લસ માંથી શું બને? એ આ તો થિયરી સ્વરૂપે ખુશ થઈ શકાય કે એ પ્લસ માંથી ભાવ શું બને. બાકી આમાં કોઈ રિટર્ન પોલિસી આવતી નથી. કદાચ એમેઝોન ઉપર મંગાવું હાર 10 ડેઝ રિપ્લેસમેન્ટ ઓર રિટર્નેબલ. ચલો તો ધ્યાન રાખજો એ પ્લસ એન્ડ એ બરાબર. મને એમ કહો આ ઓક્સિડેશન છે કે રિડક્શન? આમ જવું તો શું થાય? એમ મતલબ કયો થયું હશે? આવડે તો કઈ નહી. ચલો હું તમને એક પ્રશ્ન પૂછું. બીજો મારી જોડે NaCl શું હોય? બન્યો કોનો હશે? Na પ્લસ NaCl માઇનસ. હવે ભવિષ્ય આનું Na નું ભવિષ્ય શું? Na. Na પ્લસ નું ફ્યુચર Na, Cl માઇનસ નું ફ્યુચર Cl. તો ના હોય Cl2, કેમ કે એ Cl ના સ્વરૂપમાં એનું અસ્તિત્વ સંભવ નથી. તમે 1 Cl2 લખી દો એ ચાલ, પણ એવું Cl લખી નથી શકતા કેમ કે એના પરમાણુ સ્વરૂપમાં એનું અસ્તિત્વ શક્ય નહીં. અને વાયુ છે, શું Cl? વાયુ. વાયુ હંમેશા દ્વિ પરમાણુક અણુ સ્વરૂપે જ હોય. તમે જાણે કે ઓક્સિજન હોય તો એ O2 જ લખવું પડે. એ તમે કહો ના, હું તો એકલા ઓક્સિજન લઉં, મારે તો જાળી મૂકેલી, તો એવું ના થાય. એના છે મારે તો વાળ ગણાય કપાય નહીં, એટલે એકલા ઓક્સિજન જ જાય, તો એવું થાય નહીં બરાબર. એ તો ભાઈ O2 જ જતો હોય અંદર. સોડિયમ મળ્યો હશે બેટા, અને ક્લોરીન ક્યાં મળ્યો હશે? તો પહેલા તો આપણે એ શીખવાનું હોય કે કઈ નિપજ કેથોડ વિદ્યુત રૂપ પર મળવાની છે અને કઈ નિપજ. એટલે વિદ્યુત વિભાજન કોષમાં થશે શું? વિદ્યુત વિભાજન કોષમાં ગાડી આવ ગાડી છોકરી શું કદી બેઠી રહી એટલે તો સ્કૂલમાં તો ગાડી વાળી બેન્ચીસ હોય કેટલી ફી એની દોઢ ને આપણે 75 આજુ મુકાલ મંગાવી દઉં આપણને ક્યાં મળશે? કેથોડ ઉપર. અને ક્લોરીન ક્યાં મળશે? પાટીલ શરમ આવી જોઈએ આ ઉંમરે તમે એચ બોલો યાર. H2 કમસે કમ વાયુ હે તો એને દ્વિ પરમાણ્વિક અણુ તરીકે તમારે લખવો પડે. શું કેવું પિયુષ હે કે નહીં? આલે જે ખેંચી જવા દે હવે છોકરો. H પ્લસ માંથી શું બનશે? H2. વિશેષ ને સર વસવા જોઈ ગયું શું? અને OH પાછળ કોઈ સિમ્બિન જોયો નહીં? પેલો ખસાર કીધું ખસ્યા નહીં હજી. આનું ફ્યુચર હું હોય માઇનસ
આનું ફ્યુચર એ O2 શું ફ્યુચર O2 એ હાઇડ્રોજન પાછળ એ જતો રહેશે હાઇડ્રોજન બનાવ ખબર પડી કે ને આનું ફ્યુચર શું O2 હવે મને એમ કહો આવું થયું જરૂરી કામ તો મેઇન તો એ જ છે ટ્યુશન તો શું કાલે ભણાઈ નહીં હાઇડ્રોજન નીપજો લખી શકશો અને વિદ્યુત વિભાજન નું વિદ્યુત વિભાજન ની વ્યાખ્યા શું તો જે વિદ્યુત વિભાજ્ય નું જે દ્રાવણ હે જેમાંથી બન્યું હોય એ નીપજો ને એનોડ અને કેથોડ ઉપર એકઠી કરવી એનોડ અને કેથોડ ઉપર નિપજો પ્રાપ્ત કરવી એને શું કહેવાય વિદ્યુત વિભાજન તો વ્યાખ્યા લખશો વિદ્યુત વિભાજન વિદ્યુત વિભાજનની વ્યાખ્યા લખશો આયન અવસ્થામાં હું હાલ ખબર પડી એને પ્લસ સ્કેલ માઇનસ કક ફરતું હશે ને કચરા પોતું કરતું હશે સમજ્યા કે નહીં બાકી જે કુંવારો હતો ને કઈ સ્થિતિ હતી પ્રમાણિત સ્થિતિ હતી એટલે પાછું પ્રમાણિત અવસ્થામાં જવું પણ કોઈ વિદ્યુત વિભાજન કરતું નથી ફેરાડે ના પાડે ધ્યાન રાખજો એ ખબર ઠાકોર વિડીયો ના આવજો કશું સરસ હવે અહીંયા ધ્યાન આવજો છોકરું કોણ કરજો પ્રમાણિત અવસ્થામાં વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહે છે બોલો વિકા વ્યાખ્યાની રોકડા
નાખતી ડબ્બા. એ તો ડબ્બા ભેગા થશે, મારા જોડે એક ડબ્બો આવો, ઘરમાં જેટલા ડબ્બા હશે તારા જ હશે. હવે એમ બી આપણે ડબ્બા ફેંકવા નહીં, આ ડબ્બો એ 10 રૂપિયાનો આવતો હશે કદાચ, એ લઈ જઈ ભરવા કામ આવે. બધું જાત જાતનું ભરવા કામ આવે. બધાને યાદ જ, તને મોડું યાદ આવે.
તો એમાં એવું હોય કે પાણી ને ખુદ ના કરશું એટલું ખબર નહીં, એટલે એને ઇન્ડ્યુસ કરવો પડે. શું કરવું પડે? એક વાર એને ઉત્તેજિત કરી દેવો પડે કે બકા આવી દે, આમ આયન છૂટા પાડ અને પછી તું નીપજો. હા, એટલે તમારું કરવું પડશે એના અંદર એક થી બે ટીપા. કેટલા? એક થી બે ટીપા. H2SO4 ઉમેરવો પડે. શું ઉમેરવો પડે? H2SO4 શું સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે, પ્રબળ વિદ્યુત વાચ્ય છે. જેવું અંદર H2SO4 પડશે ને એટલે શું ઉત્પન્ન કરશે? એ H+ અને SO4 -2. સમજ્યા કે નહીં? હવે આયર્યો આયનો ઉત્પન્ન કરતો હોય ને તો એને જોઈને પાણીને બી એવું થાય, એટલે હેડ આયર આપણે બી આયનો ઉત્પન્ન કરીએ. અને પછી એ પાણી શું ઉત્પન્ન કરે? H+ અને OH-. અને પછી એનું વિદ્યુત વિભાજન ચાલુ થાય. એટલે ઘણી વખત એમ પૂછે કે પાણીનું વિદ્યુત વિભાજન કરતી વખતે H2SO4 ઉમેરવામાં આવે છે, એનું કારણ શું? તો કહેવાનું કે ભાઈ પાણી એ કાચો ખેલાડી છે. કેવો? કાચો ખેલાડી. અને H2SO4 આ ધંધામાં જૂનો અને ઘડાયેલો માણસ, અનુભવી, બરાબર. એટલે પાણીને પ્રેરિત કરે વિદ્યુત વિભાજન માટે. શું કરે? શબ્દ અહીંયાથી ચાલુ થાય, એ તો ખાલી મસ્તી કરતો હતો. H2SO4 કામ એ પાણીને વિદ્યુત વિભાજન માટે પ્રેરિત કરે. કારણ કે આમ જો હું વરિયાળી ખાઉં છું તો તમે મને જોઈને પ્રેરણા થા, પ્રેરિત થાવ, તમે બી કાલ ઉઠીને આ વરિયાળીના ડબ્બા ચાલુ કરો, તો એને કહેવાય કે તમે મારા દ્વારા પ્રેરિત થયા છો. સમજ્યા કે? એટલે આ જ પ્રેરણા લેશો ને તમારી જોડેથી. હા, બીજું કોક હશે સારું ગોતજો અંદર. તમને ખબર છે એનો ડોકો શું મળવાનું? પાણી એનો ડોકો શું મળશે? પાણીનું વિદ્યુત વિભાજન કરો તો એનો ઉપર શું મળે અને કેથો ઉપર શું મળે? હું ની જવાબ આલો. કેવી રીતે હમણાં સમજાયું તું? મેં નીપજો મેળવવાની તું કે કિશન ના કખારે કરો આવા બેગ માર દીશ માથા માથે ના છે એચ એચ માંથી એચ પ્લસ બને. હા, એ કયો મળશે? એનોડ ઉપર કે કેથોડ ઉપર? કેથોડ. કેથોડ ઉપર. બધું ઊંધું બોલ્યું. એચ પ્લસ માંથી એચ ટુ બને. શું બોલે? એચ પ્લસ માંથી એચ ટુ. એટલે આ સેફા કંપનીઓ હમણાં સમજાયું કે પાણી આ શું પાણી. હું બીમાર છું, તમે બીમાર છો બધા. તમને લાગતું નહીં હોય હું તમને કહું, અડધો ઊંઘમાં હું અભ્યાસ લેક્ચરમાં અડધો નહીં એના ઉપર ઊંઘમાં જ છું. ખાલી હોય શરીર હાજર, મારું મગજ જરા હાજર નહીં. આ તો હું ઓકે, માતાજીની મેર. ચલો, તો આ શું છે? H2O. એટલે આ છે H+. અને બીજું શું બને? OH. તમને હમણાં સમજાયું કે H+ માંથી શું બનશે? H2. અને આ ભંગારી તો ઝટકાયો તો એ ખબર નહીં. એનોડ ઉપર O2 મળે એમ બોલ નો O2 મળે. OH માઇનસ મળશે. OH માઇનસ માઇનસ કશું હતું જ નહીં. હોય હા, O2 એ તો વચ્ચેની એક અવસ્થા હે OH માઇનસ. તો H2O માંથી શું બને? H+ અને H+ માંથી શું બનવાનું? H2. તો ફાઇનલ પ્રોડક્ટ બોલવાની. અને બીજું OH માઇનસ માંથી શું બનવાનું? O2. અને એમ કો આ કેમ મળશે? એનોડ ઉપર આ H+ એમાંથી H2 બન્યું. ઓક્સિડેશન કહેવાય કે રિડક્શન? એ જ બોલશે. ઓક્સિડેશન કહેવાય કે રિડક્શન? કેમ રિડક્શન? કેમ એટલે H+માંથી H2 બને જ છે રિડક્શન. એટલે આમ તો Cl- માંથી Cl2 બને, એને બી રિડક્શન કહેવાય. હે, ઓક્સિડેશન રિડક્શન કેવી રીતે ખાવું પડે?
કેવું તો પડશે, હવે આ તો પકડાઈએ. કે દેખાવ પડે ઓક્સિડેશન, જોવું પડે ઇલેક્ટ્રોન મેળવ્યા હે કે. હવે સમજો આનો ઓક્સિડેશન આ શું હે, મહેનત કરો બેટા ઉડી જશો પાછા કહું લંબી હું મસ્તી લાગશે. પણ નાની બેન તરીકે કહું ઉડશો એટલે હું કેવા લંબી હું એક વિષય નહીં પાછા પાંચ પાંચ છ છ તું એમ કહેશે વિષય પાંચ છ માં કેવી રીતે એક માં લોકો એમને ખરાબ દેખતી. તો આ પ્લસ વન માંથી શું બને જીરો. થોડી મહેનત કર થોડા દિવસ. ચાલો મારા સામે જોઈ સંસ્થાનો રિઝલ્ટ 6% બને એટલે પ્લસ વનથી શું હોય જીરો. તો કહેવાના મતલબ શું હોય કે આમાં ઓક્સિડેશન આગમાં સુધી ઘટાડે તો એને આપણે રિડક્શન કહીએ છીએ. ઓક્સિડેશન આગ ઘટે એને શું કહીએ રિડક્શન. તો રિડક્શન થઈને જે મળ્યું હોય એ હંમેશા ક્યાં મળ્યું હોય કે એલ્કોહોલ ઉપર જ મળે, પછી એમાં કોઈ નવાઈ નથી. અને અહીંયા શું માઇનસ વન માંથી જીરો છે અને વધ્યું કહેવાય ઘટ્યું. માઇનસ વન માંથી જીરો વધ્યું કે માઇનસ વન માંથી જીરો ઓક્સિડેશન. આ તો હે નિરી પ્રક્રિયામાં. હવે આ કેથોડ ઉપર મળ્યું તો આ કેવું મળશે સમજ્યા કે નહીં. તો ઇઝી ઘટના છે બિલકુલ, સમજ્યા કે નહીં. તો હવે પાણીનું થશે વિદ્યુત વિભાજન તો એનોડ ઉપર શું મળશે ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન. હવે આવી રીતે મળ્યું હશે હાવ કે આવી રીતે મળ્યું હશે બધું હાવ કે આવી રીતે નહીં મળતું, પ્રક્રિયાઓથી મળે. અને પ્રક્રિયાઓ લખતા શીખવું છું અને આ પ્રક્રિયાઓ બધા લખતા આવડવી જોઈએ. ભૂલો ભલે મા બાપને, પણ પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ ભૂલશો નહીં. ભૂલો ભલે મા બાપને, પણ પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ ભૂલશો નહીં. બહુ મોસ્ટ ટાઈમ સમજો કે તમારી જોડે એનોડ છે. શું હે ઈશાન તારા ઉપર મારી હોપ એ આવે બરાબર. પાટિલ તો બે વફાય બરાબર, નહીં વિશ્વાસ કરવા લાયક માણસ જ રહે. વળી ગઈ ગયા બધા બહાર બહાર, કોઈ મળ્યું નહીં. અહીં અનગોત્યા નહીં અનગોત્યા કીધું તો કેટલો વાય સમજો એનોડ અને તમા ઉપર હોપ હતી, પણ બધી આયા પહેલાં જતી. હો આવ્યો એને પહેલાં તો પગ ઉજી દીધી. તો ધ્યાન રાખજો હવે એનોડ એ શું હે અને ચડ્ડી છી ખબર કેવો ખોઈ મારી. તો સમજો એનોડ ખબર નહીં હું થઈ ગયું બધાને, ભણતા જાઓ નહીં તમે લોકો. તમને આટલું આટલું હું મોટિવેશન આપું કહું, પેલા લોકો ભણી રહ્યા છે સુધરી જાઓ, પેલા લોકો ભણી રહ્યા છે. બસ કશું ભણવું નહીં, નાટકો કરવા. ચાલો એનોડ ઉપર શું થાય સમજો. તો પાણી એ શું હે પાણી, એનોડ ઉપર મળે હું આપણને પાણીમાંથી. અને આ પાણીમાંથી અંતે શું મળ્યું ઓછું, સમજ્યા કે નહીં. પાણીમાંથી અંતે શું મળ્યું ઓછું. ધ્યાન રાખો સમીકરણ લખતા શીખવું. એનોડ ઉપર સમીકરણ લખવા માટે કેવું કે પાણી હતું, પાણીમાંથી મળ્યું શું ઓછું. અહીંયા કેટલા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન કેટલા, અહીંયા ઓક્સિજન કેટલા કરવા પડ્યું બે, હાઇડ્રોજન કેટલા થાય બે દું ચાર. હવે ઓટું બની ગયું તો સામે બનશે 4x+. શું બનશે? અહીંયા જેટલા બી હશે એ શું બની દેશે H+. હવે 4x+ બન્યા હશે તો સાથે સાથે શું મુક્ત થયું હશે ચાર. તો એનોડનું સમીકરણ આવી રીતે લખતા શીખવાનું. ફરીથી શીખવું એનોડનું સમીકરણ લખતા, ફરી એકવાર એનોડનું સમીકરણ લખતા શીખવું છું. દ્રાવણમાં શું આપણા જોડે H2O બરાબર. એનોડનું સમીકરણ દ્રાવણમાં શું હે H2O. પાણીમાંથી બને શું O2. એ તો ખબર હે એનોડ ઉપર O2 બનશે. અહીંયા ઓક્સિજન કેટલા હે બે, એટલે કેટલા કરવા પડશે બે દું ચાર. તો એ ચાર શું બનશે H+ અને સામે ચાર લેવા જ પડે.
અહીંથી જેટલા મુક્ત થયા હોય એટલા આના લેવા પડે. એનોડ જેટલું ઇલેક્ટ્રોન મુક્ત કર્યા હોય એટલા ને એટલા ઇલેક્ટ્રોન કેથોડના લેવા પડે. જેટલું ખાધું એટલું બિલ તો હાલવું જ પડે. સીધી વસ્તુ હોય પછી કે ના હું તો ના હાલું, વાસણ ધોવા પડે એટલા રૂપિયાના. ચલો તો આજ એવી છે કે ચાર ઇલેક્ટ્રોન આવ્યા તો ચાર તો લેવા પડશે. પાણી કહેશે ભાઈ આપણી તો એક ઇલેક્ટ્રોનની ચડ્ડી કેટલી, એક પાણીનો અણુ કેટલો ઇલેક્ટ્રોન લઈ શકે એક. તમે એમ કહો કે એક અણુ એક જ લે, સાચી વાત, એક અણુ એક જ લે. એનું કારણ પાણીનો અણુ શું હોય H2O, એ બને શું H પ્લસ અને OH માઇનસ, આર્યો લેશે ઇલેક્ટ્રોન ના ઇલેક્ટ્રોન લેશે ના લે, કેમ કે આની તો ઓલરેડી માઇનસ છે. ઇલેક્ટ્રોન લઈ હું ચાટવાનો છે આ તો ના લે ને ઇલેક્ટ્રોન, કેમ કે આની તો નેગેટિવ ચાર્જ છે. ઇલેક્ટ્રોન લેવાનો ચસકો કોનો H પ્લસ છે. ઇલેક્ટ્રોન લેવાનો શોખ કોનો H પ્લસ બે, બરોબર. એટલે ઇલેક્ટ્રોન લેશે H પ્લસ ને H પ્લસ ની છઠ્ઠી કેટલા ઇલેક્ટ્રોન લેવાની, અને એક પાણીમાં H પ્લસ કેટલા, એક કરી. તમને એમ લાગશે કે H2O આવું હોય, ટુ H પ્લસ અને O માઇનસ ટુ, એ તમારું બે એમ શું હોય, H2O હે H પ્લસ અને OH માઇનસ. H2O શું હે H પ્લસ અને OH માઇનસ. અમુક જણને મજાક લાગતી હશે કે આ સાહેબ ખાલી હે હે એ કરાવે. જે લેવલના કોન્સેપ્ટનું ડિઝાઇન કરીને ભણાવું ન તાકાત નહીં કોઈની આકાડીશા. ધ્યાન રાખજો, આ તો શું સ્વભાવ મારો એવો કે આસ્તા આસ્તા ભણાવી દેવાનું, વધારે લોડ ના પડે, બરાબર. બાકી એ નહીં ખબર હોય કે H2O H પ્લસ અને OH માઇનસ પણ ડિઝાઇન કરીને આવ્યો નહીં કરવાનું. આવી તમને કહી દઉં છાતી ઠોકી, ચલો ઠોકી લો બસ, ચાલો આ તો આનું કીધું ઠોકી નહીં, ચલો H પ્લસ અને OH માઇનસ. હા તો હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા દેખાય છે કે બે H પ્લસ પણ બે હોતા નહીં હોય, કેટલું એક જ, એટલે પાણીનું એક અણુ એક જ ઇલેક્ટ્રોન લઈ શકે, બરાબર. એટલે ચાર ઇલેક્ટ્રોન લેવા માટે પાણીના અણુ કેટલા જોઈશે, ચાર. હવે એક મારો પ્રશ્ન છે, નિર્દોષ પ્રશ્ન, કેવો પ્રશ્ન, મારી જોડે એક મોલ પાણી, કિલો પાણી, મને એમ કે એમાંથી હાઇડ્રોજન કિલો બનશે, એક મોલ કે અડધો મોલ કે બે મોલ, એક મોલ પાણી છે એમાંથી હાઇડ્રોજન કેટલો બનશે, જેમને આવડે એ કમેન્ટમાં જવાબ આપશે અથવા રૂબરૂ જવાબ આપશે. પાણી કેટલો છે, એક મોલ, એમાંથી હાઇડ્રોજન કેટલો બને, જે આવડે થોડું તો વિચારો, ભગવાનનો મગજ આવી ગયો. એક મોલ પાણીમાંથી હાઇડ્રોજન કેટલો બનશે, અડધો મોલ બનશે, કેટલો. પાણી એમાં હોય શું, H પ્લસ અને OH, એટલે આ તો હાઇડ્રોજન કોઈ કામ આવતા જ નહીં, આમાંથી જ શું બને H2 અને કેટલો બને 1. તમને એમ લાગે કે H2 હોય તો હવે H2 નીકળે, અહીંયા હે H2 પણ હવે નીકળે શું હે, હાઇડ્રોજન કેટલો બને, અડધો. ચાર મોલ પાણીમાંથી હાઇડ્રોજન કેટલો બનશે, બે મોલ બનશે. ધ્યાન રાખજો હિસાબ, અહીંયા પાણી કેટલો હે, સામે કેથોડ ઉપર ઉત્પન્ન શું થવાનું હોય, હાઇડ્રોજન, પણ કેટલું ઉત્પન્ન થશે, એનું કારણ છે કે H2O એમાં ઓક્સિજન 8 છે પણ H2 સ્વરૂપના તો 4 જ નીકળી શકે, ખબર પડી કે નહીં. હવે જે વધ્યું એને એ OH માઇનસ સ્વરૂપે બહાર નીકળશે, કયા સ્વરૂપે ના સમજે પડે, અહીંયા H પ્લસ સ્વરૂપે બહાર નીકળે તો નીચે OH માઇનસ સ્વરૂપે શું થાય, બહાર નીકળે. અહીંયા ઓક્સિજન કેટલા છે,
તો કેટલા ઓજ માઇનસ બહાર નીકળશે? ચાર. સમજ્યા કે નહીં? આ પ્રક્રિયા કેથોડ ઉપર, કોના ઉપર? કેથોડની પ્રક્રિયા હજી આવડી હશે ને. ફરીથી શીખવું છું એનોડ અને કેથોડ બંનેની પ્રક્રિયા. ભૂલો ભલે સાસુ સસરાને, પણ એનોડ અને કેથોડની પ્રક્રિયા લખવાનું ભૂલશો નહીં. જો ખુશ થઈ ગયો બેરો, ઓકે આવડ્યું કે નહીં? ચાલો હવે અહીંયા ધ્યાન રાખજો. ફરીથી શીખવું છું એનોડ અને કેથોડની પ્રક્રિયા. આપણે જોડે હે શું? પાણી. દેખો બહુ મહત્વની પ્રક્રિયા હશે એટલે આટલી વારથી ઘસી દેવું પ્રક્રિયાને, બરાબર? બાકી આટલી વાર આપણો ટોપિક ઉડાઈ ગયો હોત. બીજું શું, એક તો મન મજા નહીં આવતી, રસ ખેંચાઈ રહી મગજની, બરાબર? અને મારું ખુદનું એટલું ધ્યાન નહીં આજે લેક્ચરમાં જેવું હોવું જોઈએ. એટલે ના જ મેં ફ્રેશનેસ વગર નહીં મજા આવતી, મેં જોઈ લીધું ખબર. ચલો જેવું ફ્રેશ ના હોય તો મજા જ ના આવે લેક્ચર. તમને તો આ તમે કીધું એટલે બાકી હું તો આઈડિયા ના આવે. હું માનો એમ કે કહી દેવું હાર. ચલો ખોટું બોલીને ધંધો નહીં કરવા. હવે ફરીથી સમજો શું હે એનો. આપણા પાસે હે શું? પાણી. આપણા પાસે હે તો આપણા તબોરિયા તબોરિયું શું પેલું બીકર, બીકરમાં શું હતું? પાણી. એનોડ ઉપર શું બનો? ઓટો. એવો એકદમ નોર્મલ કરશો તો આવડશે ભાઈ. તમે કે હાલના ગોખી મારું કશું નહીં આવડે. હા તો પાણી શું બન્યું? ઓટો. એટલા એમ બોલો ને, ઓક્સિજન. કેટલા આવશે? બે. કે બે કરવાના. હું કહું ચાર લેવા જ પડે. પાછું સ તો શું? એને ચાર ઇલેક્ટ્રોન લેવા પડે. એક પાણી નો અણુ કેટલા લેશે? એક. સમજાઈ ગયું? એક પાણી નો અણુ કેટલા લેશે? એક ઇલેક્ટ્રોન. તો ચાર ઇલેક્ટ્રોન લેવા માટે પાણી નો અણુ કેટલા જોઈશે? ચાર. કોન્સેપ્ટ સમજાયો કે એક પાણી નો અણુ એક ઇલેક્ટ્રોન લેશે. ચાર પાણી ના અણુ હોય તો હવે એક વસ્તુ સમજો, કેન્દ્ર બનાવવાનું શું? H2. કેન્દ્ર બનાવવાનું શું? H2. મને કોઈ કેટલું H2 બને? 2. ઓ મ્યોલોજી બની કે જેટલું પાણી હોય એનથી અડધો. એટલે ઘણી વાર એમ પૂછે કે 10 મોલ પાણીનું વિદ્યુત વિભાજન કરવાથી કેટલા મોલ હાઇડ્રોજન ઉત્પન્ન થશે? 5. ડાયા થી કહેતા ના દે જ. જવાનમાં નહીં આવ્યા મારી 10 નું 10. કેટલું મળશે? 5. હવે બીજું તમે સમજો, અહીંયા એચ પ્લસ ઉત્પન્ન થયું એટલે શું ઉત્પન્ન કરવાનું? ના ચાર યાદ ના રહે તો અહીંયા ચાર ઓક્સિજન એટલે 4 OH- ઓવરઓલ આ પ્રક્રિયા જે આપણે પાણીને વધુ વિભાજન માટે ઉપયોગમાં લઈએ છીએ. આ પ્રક્રિયા ગોખી દેવાની. શું કરવાની? પૂછવામાં આવશે ગમે ત્યારે હેડતા ફરતા ઉભા રાખીને. ના આવડી ધોઈ દેવામાં આવશે. શું કરવામાં આવશે? ધોઈ દેવા આવશે.